मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને બેટ ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ચેપ્ટર 8 ત્રિકોણમિતિના શરૂઆતના કેટલાક અગત્યના દાખલા. અહીંયા મિત્રો આપણને આપ્યું છે જો કોટ થીટા બરાબર 7/8 હોય તો આપણે એના ઉપર આ દાખલાઓ બંને ગણવાના છે. હવે સૌપ્રથમ આપણે શું કરવું પડે તો આપણે રકમ જોવી પડશે. હવે એની અંદર જો અહીંયા sin થીટા ની જરૂર પડશે, બીજી cos થીટા ની જરૂર પડશે અને cot થીટા તો આપેલા છે બરોબર. તો હવે શું કરીએ? તો હવે અહીંયા તમે જુઓ કે સૌપ્રથમ આપણે પહેલા આકૃતિ દોરી દઈશું. હવે ત્રિકોણમિતિ એ ગુણોત્તર આપણે શોધવાના હોય ત્યારે કાટકોણ ત્રિકોણ આપણે દોરવાનો રહેતો હોય છે બરોબર. હવે આપણે આ થીટા, આ ખૂણો છે આપણે થીટા લઈ. હવે આપણને એમ આપેલું છે કે ત્રિકોણ એબીસી માં માપ ખૂણો બી બરાબર 90 એટલે કાટખૂણો છે અને આપણને આપેલું છે cot થીટા બરાબર 7/a. હવે એનું સૂત્ર લખી કાઢીએ આપણે કે cot થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. હવે જો cot થીટા, થીટા એટલે c કહેવાય, એની પાસેની બાજુ એટલે કઈ કહેવાશે? bc. આ પાસેની બાજુ છે અને આ છે સામેની બાજુ. હવે પાસેની બાજુ અહીંયા આવશે bc અને છેદમાં સામેની બાજુ એટલે કેટલી આવે? ab. અને બરાબર આપણને એની કિંમત આપી છે 7/8 બરોબર. હવે શું કરીશું? તો હવે આપણને BC છેદમાં AB બરાબર 7/8 આપેલા છે તો આના બરાબર આપણે K ધારી લઈએ. K ધારતા તો આપણને કિંમત મળશે કે BC બરાબર જો 7 × k એટલે કેટલા થશે? 7k થશે. અને એ જ રીતે AB, AB બરાબર 8 × k એટલે કેટલા આવે? 8k. એટલે આપણી પાસે BC બરાબર કેટલા આવ્યા? 7k અને AB બરાબર 8k આવી. આપણે કર્ણ શોધવાનો છે, કર્ણ એટલે AC. તો હવે આપણે લખીએ કે પાયથાગોરસ પ્રમેય મુજબ, પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખીશું કે કર્ણનો વર્ગ એટલે અહીંયા લખીએ આપણે AC સ્ક્વેર બરાબર બાજુઓના વર્ગોનો સરવાળો. બાજુઓના માપ એટલે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. AB, AB બરાબર આપણી પાસે કેટલા છે? 8k એટલે 8k નો વર્ગ વત્તા BC એટલે કેટલા આવ્યા? 7k કૌંસ બાર વર્ગ. હવે 8k નો વર્ગ એટલે 8 નો વર્ગ કેટલો થાય? 64k સ્ક્વેર. અને 7 નો વર્ગ કરીએ તો કેટલા થાય? 49k સ્ક્વેર બરાબર. હવે આ બંનેનો સરવાળો કરીએ કારણ કે સજાતીય પદો છે અને સજાતીય પદો હોય તેમનો સરવાળો થાય તો 9 અને 4 13 નો તગડો વધી પડી 1. 6 ને 4 10, 10 ને 1 11 113 k² એટલે કે AC² બરાબર આપણી કિંમત આવી 113 k² હવે આ વર્ગ કાઢી નાખીએ તો AC બરાબર શું થાય? વર્ગમૂળમાં
હવે જો અહીંયા વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે ફક્ત કેટલા આવશે 113 આવશે કેટલા આવશે 113 અને છેદમાં એ જ રીતે 1 નો વર્ગ કરીએ તો 1 અને માઈનસ ના માઈનસ અને 7 નો વર્ગ 49 સીધી સીધી 49 થાય અને આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે કેટલા આવશે 113 હવે શું કરી જો અહીંયા છેદમાં કશું નથી એટલે 1 કહેવાય 1 અને 113 નો લસાઅ કેટલો લઈએ 113 113 ગુણ્યા 1 એટલે 113 થાય અને ઓછા આ 113 અને 113 ઉડી ગયા એટલે કેટલા આવે 64 એ જ રીતે અહીંયા લસાઅ કેટલો આવે 113 આ 113 ગુણ્યા 1 થાય એટલે 113 અને ઓછા 113 113 ઉડી ગયા એટલે કેટલા આવે 49 બરાબર હવે 113 માંથી 64 બાદ કરો તો 13 માંથી 4 જાય તો 9 અહીંયા 1 માંથી 1 જાય તો 0 એટલે 10 માંથી 6 જાય તો 4 અને અહીંયા 0 એટલે કેટલા આવશે 49 છેદમાં 113 અને છેદમાં જો અહીંયા 113 માઈનસ 49 તો 13 માંથી 9 જાય તો 4 અહીંયા 1 માંથી 1 જાય તો 0 થાય એટલે 10 માંથી 4 જાય તો 6 અને 0 એટલે 64 છેદમાં 113 હવે જુઓ અહીંયા છેદમાં પણ 113 છે અહીંયા પણ છેદમાં 113 છે એટલે 113 113 ઉડી જાય તો માટે આપણો ફાઇનલી જવાબ આવશે 49 છેદમાં 64 બરોબર મિત્રો તો આ ગણતરી તમને સરળતાથી અહીંયા સમજાઈ દીધી છે હવે નેક્સ્ટ આપણે દાખલામાં જોઈએ આ આપણો પહેલા દાખલાનો જવાબ આવ્યો હવે આપણને આપ્યું છે cot square theta શોધો જોજો બરોબર અહીંયા એમ કીધું છે cot square theta પણ cot theta બરાબર આપણને કેટલા કીધા છે જો રકમમાં 7/8 હવે આપણે cot નો વર્ગ કરવાનો છે તો અહીંયા વર્ગ કરીએ તો બંને બાજુ વર્ગ કરવા પડે એટલે cot square theta બરાબર 7/8 કૌંસ બાર વર્ગ થાય માટે cot square theta બરાબર 7 નો વર્ગ 49 અને 8 નો વર્ગ 64 થાય એટલે આ આપણું પરિણામ 2 એટલે કે બીજા દાખલાનો જવાબ આપણી પાસે આવી ગયો આ પહેલા દાખલાનો જવાબ થયો 49/64 અને બીજા દાખલાનો જવાબ પણ 49/64 અહીંયા મિત્રો આ દાખલાઓની અંદર તમારે ધ્યાન એ રાખવાનું છે કે એક તો પહેલા રકમ જોઈને તમારે અહીંયા ગભરાવાની કોઈ જરૂર નથી ફક્ત તમારે શાંતિથી વિચારવું જો અહીંયા બંને કૌંસ સરખા છે ખાલી પ્લસ અને અહીંયા શું છે માઇનસ તો આવા સમયે પ્લસ અને માઇનસ હોય ત્યારે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે અને એ સૂત્રનો ઉપયોગ કરી અને આ રીતે દાખલા ગણવા પડે બરોબર મિત્રો અને ત્યાર પછી cot સ્ક્વેર થીટા છે તો એમાં તો આપણને બહુ ઈઝી છે તો બંને બાજુ વર્ગ કરી નાખો એટલે તમારો જવાબ આવી જાય બીજું ખાસ બોર્ડની અંદર તમારે એ ધ્યાન રાખવાનું છે કે દાખલા આપણે ગણતા હોઈએ એ વાત સાચી છે તમે આખો દાખલો સાચો ગણો પરંતુ જ્યાં બરાબર લખવાનું હોય ત્યાં ભૂલવાનું નહીં જ્યાં તમારે એરો મારવો છે ત્યાં માટે લખવાનું છે આ બધું ભૂલવાનું નહીં મિત્રો કારણ કે બોર્ડમાં નાની નાની વસ્તુઓ પણ જોવામાં આવતી હોય છે બરોબર તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નવા દાખલા સાથે આપણે ફરી મળવાના છીએ મિત્રો આ ઉપરાંત ધોરણ 10 વિજ્ઞાનના વિડીયો પણ આપણે અપલોડ કરી ચૂક્યા છીએ જે તમને ખૂબ સારી રીતે પસંદ આવી રહ્યા છે તો તમે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનો મિત્રો ભૂલતા નહીં ગુડ નાઇટ મિત્રો